हेलो फ्रेंड्स, हाउ आर यू? फाइन, ओके। तो फ्रेंड्स, आगळना વિડિયોમાં આપણે કયો પાઠ શીખી ગયા? કોણ કહેશે મને? બોલો। હા, બરાબર છે, આપણે પાઠ 11 વાડીમાં શીખી ગયા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કરવાના છે। કોઈ મને કહેશો કે એ પાઠમાં આપણે સેના વિશે માહિતી મેળવેલી હતી? કોણ કહેશે સેના વિશે શીખી ગયા એ પાઠમાં આપણે? બોલો। હા, આપણે ફૂલો અને વૃક્ષો વિશે શીખી ગયા છે। તો ચાલો આજે આપણે ફરી એકવાર તેના વિશે સમજીએ। ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે આ વનસ્પતિ છે તો એ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે તેના વિશે પણ આપણે સમજ મેળવેલી। તો કોઈ મને કહેશો કે આ વનસ્પતિ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? બોલો। હા, બરાબર છે, વિવિધ પ્રકારની વનસ્પતિ આપણને જંગલમાં જોવા મળે છે, પડતર જમીનમાં, વાડીમાં, બગીચામાં, નર્સરીમાં કે આપણા ઘરે કુંડામાં કે નાના ક્યારામાં જોવા મળે છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે ફૂલો વિશે ઘણી બધી માહિતી મેળવેલી, તેમાં હું એ તમને કેટલાક ફૂલોના ચિત્ર બતાવેલા, તો તમે મને એના જવાબ પણ આપેલા। તમે તો બધા જ ફૂલોને ઓળખી ગયેલા, બરાબર ને? ઓળખેલા ને તમે બધાએ? હા, તો ફ્રેન્ડ્સ, આ જે ફૂલો હોય છે તો તેમાં આકાર, રંગ, કદ વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે। તો ચાલો આજે આપણે ફરી એકવાર આ ફૂલો વિશે માહિતી મેળવીએ। ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં કોઈ એવી વસ્તુ છે કે જેના ઉપર ફૂલોની ભત દોરેલી હોય છે? કોના ઘરમાં છે બોલો? જેમ કે કપડા ઉપર, ચાદર ઉપર, ત્યાર પછી થેલી ઉપર, કુંજા પર, હા, જુદી જુદી વસ્તુઓ પર આપણા ઘરમાં ફૂલોની પણ ભાત જોવા મળે છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા કચ્છના લોકો છે તે લોકો આવી જ એક સરસ મજાનું ભરત ગૂંથણ કરીને અવનવી ભાતો બનાવે છે। તો ચાલો આપણે તે જોઈએ। બાર મિત્રો, તમને ખબર છે કે જે આ કચ્છના લોકો હોય છે તો એ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકરાનું ચિત્ર છે। તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ જ ચીણવટથી કરવામાં આવે છે। આ ઉપરાંત તેઓ ઓશિકાના કવર, પાકીટ, બગલ થેલા, થેલીઓ, સોફાના કવર, ટેબલ ક્લોથ વગેરે વસ્તુ પર પણ એ લોકો આ રીતે ઝીણું ઝીણું ભરત ગૂંથણ કરે છે। ફ્રેન્ડ્સ, તમે ફૂલોને ઓળખી શકો છો કે નહીં, તો તેના માટે હું તમને અહીંયા એક કોષ્ટક બતાવું છું। તો એ કોષ્ટકમાં કેટલીક વિગતો આપી છે, તો એ વિગતના આધારે તમારે મને એ ફૂલના નામ કહેવાના છે। ફ્રેન્ડ્સ, આમ તો આપણે આ કોષ્ટક શીખી જ ગયા છે, એટલે જ તમને હું ફરીથી બતાવું છું, અને તમારે મને એ ફૂલના નામ ખૂબ જ ઝડપથી આપવાના છે। આપશો ને બધા? ઓકે, તો ચાલો આપણે આ કોષ્ટકને એકવાર જોઈએ। બાર મિત્રો, અહીંયા કોષ્ટક આપ્યું છે, આ કોષ્ટકમાં કેટલીક વિગતો આપી છે, અને આ વિગતોને આધારે આપણે બાજુમાં એ ફૂલોના નામ લખવાના આપ્યા છે। તો તમારે અહીંયા લખવાનું નથી, ફક્ત તમારે અહીંયા બોલવાનું જ છે। તો વિગત પ્રમાણે તમારે મને નામ કહેવાના છે। સૌથી પહેલાં છે કે વૃક્ષ ઉપર ખીલતા ફૂલો, કોણ કહેશે? વૃક્ષ ઉપર કયા કયા ફૂલો ખીલે છે? બોલો બોલો। હા, ગુલમહોર અને કેસુડો। ત્યારબાદ ફ્રેન્ડ્સ, છોડ ઉપર ખીલતા ફૂલો, કોણ કહેશે છોડ પર ખીલતા ફૂલો? આ તો બધાને જ આવડવું જોઈએ। હા, બારમાસી અને ગુલાબ। ત્યારબાદ ફ્રેન્ડ્સ, વેલા ઉપર ખીલતા ફૂલો, કોણ કહેશે વેલા ઉપર કયા કયા ફૂલો ખીલે છે? હા, બોગનવેલિયા અને રાતરાણી। ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાણીમાંના છોડ પર ખીલતા ફૂલો, એટલે કે જે છોડ પાણીમાં ઉગતા હોય અને તેની ઉપર જે ફૂલ ખીલે તો તેના નામ કોણ કહેશે? હા,
કમળ અને કુમુદિની. ત્યારબાદ ફ્રેન્ડ્સ, રાત્રે જ ખીલતા હોય તેવા ફૂલો કોણ છે તે? હા, રાતરાણી અને હરસિંગાર. ત્યારબાદ ફ્રેન્ડ્સ, દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય એવા ફૂલો કયા છે? બરાબર, કમળ અને સૂર્યમુખી. ત્યારબાદ ફ્રેન્ડ્સ, સુગંધ માત્રથી ઓળખી શકાય તેવા ફૂલો કોણ કહેશે? ઘણા બધા ફૂલો આવે, બોલો. હા, ગુલાબ અને રાતરાણી. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આખું વરસ ખીલેલા રહે તેવા ફૂલો, બોલો બોલો, યાદ કરો. હા, ગુલાબ અને ગોલગોટા. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ફક્ત અમુક જ મહિનામાં ખીલતા ફૂલો કોણ કહેશે? બરાબર, મોગરો અને કેશુડાના ફૂલ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આ પાટિયા વિશે પણ શીખી જ ગયા છે. તો આ પાટિયામાં શું લખ્યું છે કોણ કહેશે મને? હા, ફૂલો તોડવા નહીં. તો ફ્રેન્ડ્સ, શું આવું પાટિયું તમે ક્યાંક જોયું છે? ક્યાં જોયું છે, કોણ કહેશે મને? હા, બરાબર છે, બગીચામાં, બરાબર ને? આપણે તેના વિશે પણ સમજ મેળવેલી. તો ફ્રેન્ડ્સ, જો આવું પાટિયું લખેલું હોય તો શું આપણે ફૂલો તોડવા જોઈએ? ટીચરે શું કીધેલું હતું તમને? હા, આપણે ફૂલો તોડવા જોઈએ નહીં, કારણ કે આપણે આપણી ફરજ પણ અદા કરવાની હોય છે, બરાબર ને? તો તેના વિશે પણ આપણે સમજ મેળવેલી. બાર મિત્રો, આ પાટિયું હોવા છતાં લોકો બગીચામાં ફૂલો તોડે છે? નથી તોડતા ને? હા ફ્રેન્ડ્સ, જો હું લખેલું હોય કે ફૂલો તોડવા જોઈએ નહીં, તો ત્યાં લોકો ફૂલો તોડતા નથી, પરંતુ અમુક મસ્તીખોર લોકો હોય છે, બરાબર ને? તો તે લોકો આવા ફૂલો તોડે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આવું લોકો શું કામ કરતા હશે? એ લોકો ફૂલો શું કામ તોડતા હશે, બોલો? હા ફ્રેન્ડ્સ, એ લોકોમાં ફરજ નિભાવવાની ભાવના હોતી નથી, અને એ લોકોમાં અમુક એવી ખરાબ આદત હોય છે, એટલે એ લોકો તોડતા હોય છે. પરંતુ આપણે ક્યારેય ફૂલો તોડવા જોઈએ નહીં. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જો બધા જ લોકો બગીચાના ફૂલો તોડી નાખે તો શું થાય, કોઈ કહેશે? હા, જો બધા જ લોકો બગીચાના ફૂલો તોડે તો બગીચાની સુંદરતા નાશ પામે અને બગીચામાં એક પણ ફૂલ દેખાય નહીં. તો તમને બગીચામાં પછી જવાનું ગમે નહીં, ગમે ને? હા, એટલે આપણે ફૂલો તોડવા જોઈએ નહીં. ફ્રેન્ડ્સ, જો જે લોકો ફૂલો તોડે છે તો એ સારું કહેવાય કે ન સારું કહેવાય? એ લોકોએ આવું કરવું જોઈએ, નહીં કરવું જોઈએ ને? હા ફ્રેન્ડ્સ, કારણ કે ફૂલો એ બગીચાની શોભા હોય છે, બગીચાની સુંદરતા વધારે છે, વાતાવરણને પણ સુંદર બનાવે છે અને પર્યાવરણની શોભા વધારે છે. તો ફ્રેન્ડ્સ, આપણે પણ જ્યારે પણ બગીચામાં જઈએ તો ત્યારે કોઈ પણ દિવસ ફૂલો તોડવા જોઈએ નહીં, આપણે પણ ફરજ નિભાવવી જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા આ ફૂલની કળી છે અને તેની સાથે સાથે ખીલેલું ફૂલ પણ છે. ફ્રેન્ડ્સ, કોઈ મને કહી શકશો કે આ ફૂલ શાનું છે, કોણ કહેશે? હા, આ ફૂલ એ ગુલાબનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ફૂલ અને કળી બે આપી છે, તો આપણે આ બંનેમાં શું તફાવત છે તે આપણે કહેવાનું છે. ફ્રેન્ડ્સ, જુઓ શું દેખાય છે તમને, ફૂલ અને કળી વચ્ચે શું તફાવત દેખાય છે, કોઈ કહેશે મને? જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા કળીમાં પાંખડીઓ બિરાયેલી છે, જ્યારે ફૂલમાં પાંખડીઓ ખીલેલી દેખાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ફૂલ એ મોટું હોય છે અને કળી કેવી હોય છે? હા, નાની હોય છે. ત્યારબાદ કળી એ અણીદાર આકારની હોય છે, જ્યારે જે ખીલેલું ફૂલ હોય છે તે ગોળ આકારનું હોય છે. અને કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે, એટલે કે જ્યારે ફૂલ ઉગવાની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલાં કળી ખીલે છે અને ત્યારબાદ તેમાંથી ફૂલ ખીલે છે.
ત્યારબાદ ફ્રેન્ડ્સ, કોઈ મને કહી શકશો કે આ કળીને ખીલીને ફૂલ થતાં કેટલા દિવસો લાગે છે? કોણ કહેશે મને? બોલો. હા, આ કળીને ખીલીને ફૂલ થતાં અંદાજિત 4-5 દિવસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ફૂલ અને કળીમાં તફાવત જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ ફૂલોનો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. તો તમે મને કોઈ કહેશો કે આ ફૂલોનો આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? કોણ કહેશે મને? બોલો બોલો, યાદ કરો. હા, આ ફૂલોનો આપણે ખોરાક તરીકે, ત્યાર પછી ઔષધિ તરીકે, ત્યારબાદ રંગ બનાવવા, ત્યાર પછી શું આવશે? હા, પૂજામાં, તમારા ઘરમાં પૂજા હોય ત્યારે કરો છો ને? હા, અને સુશોભનમાં, એટલે આપણા ઘરને શણગારવા માટે. તો ફ્રેન્ડ્સ, આપણે આ બધા જ ઉપયોગમાં આપણે શું એક જ પ્રકારના ફૂલો લઈએ છીએ? એક જ ફૂલો લઈએ છીએ? નહીં ને. હા ફ્રેન્ડ્સ, આ બધા જ ઉપયોગમાં આપણે જુદા જુદા ફૂલોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક કોષ્ટક બતાવું છું. એ કોષ્ટકમાં ફૂલોનો ઉપયોગો લખેલા છે. તો તમારે મને એ ઉપયોગના આધારે કયા ફૂલો આવશે તેના નામ તમારે મને કહેવાના છે. આમ તો આ કોષ્ટક આપણે શીખી જ ગયા છીએ, પરંતુ તમારે હવે મને જલ્દી જલ્દી તેના નામ કહેવાના છે. કહેશો ને? ઓકે, તો ચાલો આપણે આ કોષ્ટકને જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા કોષ્ટકમાં ફૂલોનો ઉપયોગ આપ્યો છે, એટલે કે ફૂલો આપણને કઈ રીતે ઉપયોગી છે. અને બાજુમાં એક ઉદાહરણ આપ્યું છે કે શું માટે, શાના માટે ઉપયોગી છે. અને આપણે બીજું ઉદાહરણ શોધીને લખવાનું છે. તો જોઈએ, ચાલો પહેલાં અહીંયા પહેલું છે ખોરાક તરીકે. તો ખોરાક તરીકે આપણને ગુલકન ઉપયોગી છે, બરાબર. અને બીજું કોઈ કહેશે, હા, કેરના ફૂલ. જે કેરના ફૂલ હોય છે તો તે આપણને શાકભાજી બનાવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજું ઔષધિ તરીકે ગુલાબજળ, બરાબર. એક ઉદાહરણ આપણને આપ્યું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજા કયા ફૂલો હશે જે આપણને ઔષધિ તરીકે ઉપયોગી છે? બોલો બોલો, કોઈને યાદ આવ્યું? હા, કેસુડો અને ગુલમોહર. આ ફૂલોમાંથી ચામડીના રોગો મટાડી શકાય છે, માટે આપણને તે ઉપયોગી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજું છે રંગ બનાવવા. તો રંગ બનાવવા માટે અહીંયા એક ફૂલ આપ્યો છે કેસુડો. કેસુડામાંથી રંગ બનાવવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજા કોઈ ઉદાહરણ આપી શકશો તમે? બોલો, કયા ફૂલોનો, બીજા કયા ફૂલોનો રંગ બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે? બોલો. હા, ગુલાબ અને ગુલમોહર. આ બે ફૂલોમાંથી પણ રંગ બનાવી શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ચોથું છે ગીતમાં. તો કયા ફૂલોનો ઉપયોગ ગીતમાં થાય છે એ આપણને કંઈ ઉદાહરણ આપ્યું છે. પર્વત તારા પહોરા ખભા ને ફૂલની રંગ સુગંધ તારી છે સુગંધ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજું કોઈ ગીત યાદ આવે છે તમને? હા, મને એક યાદ આવે છે કે સાહેબો મારો ગુલાબનો ગોટો. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગીતમાં પણ ફૂલોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાંચમું છે સુશોભનમાં. તો સુશોભનમાં અહીં એક ઉદાહરણ આપ્યું છે ગુલાબ. તો ફ્રેન્ડ્સ, સુશોભનમાં એટલે શણગારવા માટે તો આપણે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ગલગોટો, મોગરો, ટગર, બરાબર ને. આમ ઘણા બધા ફૂલોનો આપણે સુશોભનમાં ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, છઠ્ઠું છે પૂંજામાં. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે ગુલાબ. તો પૂંજામાં પણ આપણે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ગલગોટો, ધતૂરો, કમળ, બરાબર ને. આમ આપણે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી સાતમું છે સુગંધિત દ્રવ્ય, એટલે કે અત્તર માટે. તો તેમાં પણ ગુલાબનું ઉદાહરણ આપ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે બધા પણ અત્તરનો ઉપયોગ કરતા જ હશો. તો જુદા જુદા ફૂલમાંથી જુદી જુદી અત્તર બનાવવામાં આવે છે. અહીંયા આપણે એક મોગરાનું પણ અત્તર લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે ફૂલોનો જુદો જુદો ઉપયોગ આપણે કરીએ છીએ. તો બાળ મિત્રો, આ સાથે આ પાઠ 11 વાણીમાં જે પાઠ છે તે અહીંયા અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, ટેક કેર.